सदानन्दां बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 38 एनी अंदर छेल्ले एम के छे नारी कोई नजर थी जोशो नहीं वितनी तो बात अति भूंडी छे स्वाद अने स्नेह आ बन्ने बहु दुखदायी छे एटले एनी इच्छा स्वामी के ऊंडाणमांथी टाळो कारण के बन्नेनी इच्छा बहु ऊंडी रहेली होय छे एने टाळशो तो स्वामी के सुखी थशो आगळ स्वामी लखे छे मान मोटो छे अरी अजीत समजीने संगत जो न करो ए पंचनी प्रतीत हेते सुहरी ने भजो स्वामी कहे छे जेवी रीते स्वाद ने स्नेह छे ए बहु ऊंडा छे एवी रीते मान मोटो छे अरी अजीत अरी एटले दुश्मन मान अति मोटो दुश्मन छे अने पाछो अजीत छे न जीताय एवो छे आ बधाई उपरना जे कीधा नारी एटले के एमां काम दोष वित्तमां लोभ आवी गयो काम क्रोध लोभ स्नेहमां मोह आवी गयो आ बधाईने जीते ने त्यारे मानो जन्म शुरू थाय कोई कामने जीत्यो होय एटले एमां मानो जन्म थाय मान एवो छे आ बधाई मरवानी तैयारी करे त्यारे मान जन्मवानी शुरुआत करे કોઈનામાંથી સ્વાદ ટળે સ્વાદ એને ન રહે એટલે એને સીધું જ શું આવે માન મારા જેવો નિસ્વાદી કોઈ નહીં જેવો એનામાંથી કામ ટળે એટલે તરત એમ થાય કે હું તો સંપૂર્ણ નિષ્કામી મારા જેવું કોઈ નહીં શ્રીજી મહારાજ પ્રથમના 56માં ત્યાં સુધીની ચેતવણી આપે છે કે ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય તો પણ એનું માન આવે તો મહારાજ કે અમને ન ગમે ભગવાન વશ વર્તવા લાગે એની ભક્તિ કેટલી ઉત્કૃષ્ટ હોય તો પણ માનનો જન્મ ત્યાં થઈ શકે છે ભગવાન વશ થયા પછી પણ માનનો જન્મ થઈ શકે છે એટલું ખતરનાક બાળક કો એટલો ખતરનાક યુવાન કો દુશ્મન કો જે કોઈ એનો પ્રવેશ ગમે ત્યારે થઈ શકે છે મોટા મોટા ઈશ્વરોથી માંડીને મોટા મોટા દેવતાઓ સુધી મોટા મોટા ઋષિમુનિઓ સુધી મોટા મોટા કહેવાતા સુધી આ દોષ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે ક્યાંક સ્થૂળ ભાવરૂપે ક્યાંક કારણ ભાવરૂપે ક્યાંક એનું સ્વરૂપ છુપાવીને ક્યાંક એ સ્વરૂપ પ્રગટ થઈને પણ એટલો ખતરનાક સ્વામી એને ઉપમા અજીત એટલા માટે આપી છે કે એને જીતવો કઠણ છે
શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે, માન વિના તો ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. હવે ભક્તિ કરે તો પણ આ માન સહિત કરે તો મહારાજ કે સારી લાગે છે, નહીં તો ભક્તિ કરવી પણ માન વિના સારી લાગતી નથી. શ્રીજી મહારાજને જ્યારે માન વિનાની ભક્તિની ગણતરી કરવાવાળાની જરૂર પડી ત્યારે મહારાજે રતનજી મિયાજી જેવા કોઈક હશે આવી ગણતરી કરી છે. એનો અર્થ કે આ અતિ સૂક્ષ્મ છે, એનો અર્થ કે આનું સ્વરૂપ અતિ છુપાયેલું છે, એનો અર્થ કે આને કોઈ છોડી શકે એમ નથી. એનો અર્થ એ છે કે આને બધાએ રાખવા ઈચ્છે છે. બધું છોડ્યા પછી પણ દરેક સદગુણી વ્યક્તિને એક એવી ઈચ્છા થાય છે કે બધું છોડું પણ મારું પછી માન તો જળવાવું જોઈએ ને, હું આટલું છોડું છું તો પછી જો મારું માન ન જળવાય તો પછી મારે છોડવાનો અર્થ શો રહ્યો. આવો આંતરિક રીતે સદગુણનું જે રિએક્શન છે એ મુમુક્ષુ માત્રની અંદર, મારી તમારી અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે દેખાતું હોય છે. એને અંદરના બહુ કેમેરાથી બહુ રીતે આપણે રિસર્ચ કરીએ ત્યારે આપણને દેખાય કે આ જગ્યાએ મારું બોલવાનું આવું થયું એનું કારણ છે મારું માન, આ જગ્યાએ મારું વર્તવાનું આવું થયું એનું કારણ છે મારું માન, આ જગ્યાએ મારું બેસવાનું આવું થયું એનું કારણ છે મારું માન. એવી રીતે બહુ પ્રકારથી આપણે એને જ્યારે ગોતીએ અને ગોત્યા પછી એની સાથે આપણને વેર થાય કે આને મારે તજવું છે. માન મોટો છે અરી અજીત સમજીને સંગ તજો, બધાને એનો સંગ ગમે. કામનો સંગ મુમુક્ષુ આપણે બધા છે ને આપણને ન ગમે. આપણને કામ ક્રોધાદિક જ્યારે પ્રવેશ કરે ત્યારે મુમુક્ષુને કામ ઉપર દાજ થાય કે હું તો ભગવાનનો ભગત ને મારી અંદર આવો દોષ કેમ આવે, દાજ થાય. એને લોભ આવે ને તો એની ઉપર શું થાય, દાજ થાય. સ્વાદ આવે ને તો એની ઉપર દાજ થાય. છેવટે દાજ થાય, એકવાર ભોગવી લે સ્વાદ પણ છેવટે એમ થાય કે આવું કેટલું ખાધું, આમાં શું માલ છે. સ્નેહ હોય ને એમાં પણ જ્યારે અંતરદૃષ્ટિ થાય ત્યારે દાજ થાય કે આ બધે હેત કરીને શું મળવાનું છે. પણ માનમાં દાજ ના થાય, માનમાં તો રૂજ આવે એવું લાગે. માન એવો છે કે ખોતરે ને તોય આપણને લાગે કે આપણને સ્મૂથ કરે છે, બાકી બધા તો ખોતરે ને એટલે તરત આપણને બળતરા થાય. એ લોકો આપણી પાસે આવે એટલે તરત બળતરા થાય, આપણને દુઃખ થાય, આપણને ગમે નહીં, એ બધાની અંદર ગંધ આવે આપણને. પણ માનમાં તો સુગંધ આવે. માનને લેવું મેળવવું સાચવવું એ તો આપણને ગમે. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે જેને અજીત કહે છે, અજીત. અને ભક્તિમાં શ્રીજી મહારાજે જ્યારે ત્યાં સુધી કીધું ભગવાન વશ વર્તતા હોય એનું પણ માન આવે ત્યારે કેટલો વિચારશીલ મુમુક્ષુ હોય ત્યારે આમાંથી બચે, સ્વામી એટલે આ વિચારપૂર્વક લખેલું છે. રાધાજીને ભગવાન શ્રીકૃષ્ણ વશ હતા. આજે આખી દુનિયા રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ ભજન કરે છે. વૃંદાવનને વિશે તો રાધે રાધે જ ભજન જાજુ થાય છે, કૃષ્ણના ભજન કરતાં રાધાનું ભજન વધારે થાય છે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગીર ધારી, હરિવર વરી હરિતુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે. મુક્તાનંદ સમય કીર્તનમાં લખ્યું, ભગવાનને વરીને ભગવાન તુલ્ય થઈ ગયા જેનું ભજન આખા દુનિયાના નર નારીઓ કરે છે. આજે કૃષ્ણની બાજુમાં રાધાજી પધરાવાય છે, આરતી એની થાય છે, પૂજા કૃષ્ણ જેવી જ થાય છે અને કૃષ્ણ કરતાં પણ વધારે ભજન રાધાજીનું થાય છે. એવા રાધાજી, એને જ્યારે એમ થયું ભગવાન એને ખભે બેસાડી યમુનાના કિનારા ઉપર ચાલ્યા બધી ગોપીઓને છોડીને, ત્યારે રાધાજીને એટલો જ સંકલ્પ થયો. રાધાજી ભગવાનના ખભા ઉપર બેઠા હતા ને બરાબર મોજમાં હતા, પણ સંકલ્પ એટલો જ થયો કે આ બધાની અંદર ભગવાન તો મારી ભેગા રહે, બધાને છોડી દીધા પણ મને છોડી. અને ભગવાન ત્યાં આગળ એક ઝાડની ડાળી, રાધાજી આમ રમતા હતા ડાળી, યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા અને એની ડાળીએ ટીંગાવવું પડ્યું.
પછી તો બહુ બૂમો પાડી, પણ ભગવાન આવ્યા નહીં, ડાળી પછી છોડીને હેઠે પડ્યા અને વાગ્યું. લથડાતા લથડાતા યમુનાના દયા પર કદમના વૃક્ષ નીચે આવ્યા અને ભગવાન પછી પ્રગટ થયા. રાધાજીએ કીધું કે મારો આટલો બધો વજન તમને લાગ્યો તમે ભાગી ગયા. ભગવાન કે મને તારો વજન નહીં પણ તારા અહંકારનો વજન લાગ્યો. અહંકારનો, જે ભગવાનની સાથે ભગવાનની જેમ પૂજાવા લાગ્યા હોય એવી ભક્તિ કરવાવાળા ભક્તને પણ આડું શું આવ્યું? માન. જેની પૂજા થાય છે એને પણ આડું માન આવ્યું. એવા મુક્તો દ્વારા ભગવાન, શાસ્ત્રો, સત્પુરુષો આપણને સમજાવે છે કે આનાથી હંમેશા દૂર રહેવાની ઈચ્છા કરો. પોતાના જીવાત્માને રોજ સમજાવો કે આનાથી દૂર રહેવામાં માલ છે. પૂર્વે કેટલાય આવી માન, મોટપ, આદિક બધું મેળવ્યું, એમાં એને હું શું ખાવ્યું એનું લિસ્ટ કાઢવું, અને લિસ્ટ કાઢ્યા પછી વિચાર કરવો કે આમાં કોઈ જગ્યાએ માલ છે નહીં. એ વિચારી વિચારીને કાઢવા જેવું છે. ઓલું બધું નીકળી જાય ને પછી આ ઘરે કોઈ સેવા ના કરતો હોય ત્યાં સુધી એમાં માન આવે, પણ સેવા કરતો થાય એટલે પછી એમ થાય કે હું કંઈક કરું છું, હું કંઈક કરું છું, હું કંઈક કરું છું તો મારું રાખવું પણ પડે, તમારે મારી ગણતરી પણ કરવી પડે, મારી નોંધ પણ લેવી પડે. એવું તો કંઈ આવતું હશે તૂટી ગયા તમે નોંધ ના લો? હા, તમે કાંઈ હરખો વિડીયો ઉતારો નહીં, ફોટો પાડો નહીં, હાર પહેરાવો નહીં, મારું નામ દીધું નહીં, અને હાવ જાણે બાયપાસ જાણે હતા જ નહીં એવું કરી નાખ્યું, આવું તો કાંઈ હોતું હશે? આ બધા સંકલ્પો કોણ કરાવે છે? માન કરાવે છે. પરંતુ આપણે એને કોઈ વિવેકમાં સમજીએ છીએ કે ના ના, વિવેક તો હોવો જોઈએ ને. જેવી રીતે કેવું થયું, પ્રજાપતિઓએ ભાગીરથીના કિનારે યજ્ઞ કરવા માટેનું નક્કી કર્યું કે ભાઈ યજ્ઞ કરવો છે, તો એની માટે બધી સભા ભરાઈ. હવે એમાં બ્રહ્માજી મુખ્ય હતા, બ્રહ્માજી આસન પર બેઠા હતા. દક્ષ પ્રજાપતિને બ્રહ્માજીએ મુખ્ય કરેલા, પ્રજાપતિઓના અધિપતિ, સૃષ્ટિના સર્જનકર્તા મુખ્ય. હવે દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે દક્ષ પ્રજાપતિએ બ્રહ્માજીને વંદન કર્યા અને ઊંચા આસન ઉપર બેઠા. દક્ષ પ્રજાપતિ જ્યારે આવે છે ત્યારે બધી સભા ઊભી થઈ, પણ શિવજી ભગવાનની મૂર્તિમાં મસ્ત હતા એટલે શિવજી ઊભા ના થયા. દક્ષે આ જોયું અને દક્ષે સૌથી પહેલાં શું કીધું, એમના શબ્દો શું હતા? શાસ્ત્રોમાં લખાયા શબ્દો હું મત્સરથી નથી કહેતો, હું અવિવેકથી નથી કહેતો, હું મત્સરથી નથી કહેતો, અવિવેકથી નથી કહેતો, અજ્ઞાનતાથી નથી કહેતો, પરંતુ આ શિવ છે, મારો જમાઈ છે એટલે જમાઈની દ્રષ્ટિએ મારો શિષ્ય થાય, અને જે શિષ્ય હોય એને જ્યારે ગુરુ આવે ત્યારે ઊભું થવું જોઈએ. હું સભામાં આવ્યો, બધાય ઊભા થયા અને આ ઊભો ના થયો. પછી એ કહે છે કે હું મત્સર વિના બોલું છું, એ કહે છે કે મને મત્સર નથી, એ કહે છે મને કોઈ અજ્ઞાન નથી. પણ દક્ષ પ્રજાપતિના શબ્દો પછી શાસ્ત્રમાં લખાના કે એવું બોલ્યા કે આ મારો જમાઈ, એ મારો શિષ્ય છે અને અજ્ઞાનથી પણ નથી કહેતો, પણ સત્પુરુષનો સદાચાર કહું છું. દક્ષ પ્રજાપતિએ વાત કેવી કરી? સત્પુરુષોનો સદાચાર કેવો હોય એ હું કહું છું, મત્સરથી નથી કહેતો. અને પછી વાત કરી કે આવો અવિવેકી, અમંગળ, માકડા જેવા નેત્રવાળો, મૂંડની માળાવાળો, પવિત્રતાએ રહિત અને દુષ્ટ મનવાળો, અજ્ઞાનથી નથી બોલતો, મત્સરથી નથી બોલતો, સત્પુરુષનો સદાચાર કહું છું. પણ આ બધા શબ્દો ક્યાંથી પ્રગટ થાય છે? માનમાંથી. સત્પુરુષોનો સદાચાર સમજાવવો એ પણ અતિ અઘરો છે, કારણ કે એ સમજાવતા સમજાવતા જીવને કોઈ જગ્યાએ તો આ પ્રકારનો દંશ એના હૃદયમાં પેસી ગયેલો હોય છે. સત્પુરુષોનો સદાચાર સમજાવવો એ પણ એક કેટલી અઘરી વાત છે કે જે અતિશય નિર્માણીપણું હોય અને સત્પુરુષોનો સદાચાર સમજાવે. આ આખા આવૃત થઈ ગયા છે દક્ષ, અને એની અંદર એમ કહે છે કે હું મત્સરથી નથી કહેતો. આવા મોટા મોટાને પણ આને પકડી લીધા છે, આને પકડી લીધા છે.
એવો આ શત્રુ છે. જે શત્રુને રાખવો બધાને ગમે છે. આજે દુનિયાના મોટાભાગના પ્રશ્નો સાને લઈને છે? માનને લઈને છે. દેશના પ્રશ્ન, સ્ટ્રીટના પ્રશ્ન, રાજ્યના પ્રશ્ન, પતિ પત્નીના પ્રશ્ન, માં દીકરાના, દીકરા બાપના પ્રશ્ન, આખી દુનિયાના બધાય પ્રશ્નો આને લઈને છે? માનને લઈને છે. મારું રાખ્યું નહીં તો હું પછી ન્યા, મારું રાખ્યું નહીં તો પછી હું એમાં, ત્યાંથી શરૂ થાય છે. આપણી કિંમત નથી તો શું? મારું અપમાન કર્યું પણ માન રાખ્યું તું એટલે અપમાન થયું. માન રાખ્યું ન હોત તો અપમાન ક્યાંથી થાત? માન જેનું હોય એનું અપમાન થાય, જેની પાસે માન જ ના હોય એનું અપમાન કેમ થાય? આવી બધી વાતો આપણે 100 વખત વિચારીએ ને ત્યારે એક વખત બચીએ. 99 વખત તો મરી જ જઈએ પણ એક વખત બચી જવાય. એક વખત બચ્યા તો એટલું તો રાજી થવાય કે હા, ભગવાને આટલી તો દ્રષ્ટિ આપી કે આ જગ્યાએ બચ્યો. કારણ કે છે અજીત, સ્વામીએ જેને અજીતની ડિગ્રી આપી દીધી છે અને મોટા મોટા અંત્યના 28મામાં સુખમુનિને, બ્રહ્માનંદ સ્વામીને, બધા મોટા સુરા બાપુ જેવા મોટાને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે સત્સંગમાંથી પાછા પડી જાઓ એવો તમારામાં કયો દોષ છે? ત્યારે એવા મોટાએ એમ કીધું કે મહારાજ, એક માનરૂપી દોષ એવો છે કે કોઈ બરોબરી અપમાન કરે ને ત્યારે થોડું એવું લાગે, એ એક દોષ છે, પાછું પડી જવાય. આનંદાનંદ સ્વામી કીધું, મહારાજ ઈર્ષા તો રહે છે, હવે ઈર્ષાનું મૂળ ક્યાં છે? માન છે. એટલે એને ટાળે છે કોણ? જેને ભગવાનની મૂર્તિમાં હેત કરી લેવું છે, જેને ભગવાનમાં ચોંટી જવું છે, જેને મહારાજ જ પ્રધાન કરી દેવા છે, જેને ભગવાનને ભગવાનના સત્પુરુષો સંતો ભક્તો જીવમાં પ્રધાન કરવા છે, ભગવાનના સત્પુરુષો ભગવાનના સંતો ભક્તોના સદગુણો એને યાદ કરીને, એમની મહાનતાને યાદ કરીને જેને એકાંતમાં રડી લેવું છે અને આનંદ લઈ લેવો છે એનો, કે ઓહો 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 આ બધું કેવા છે, આ કેવા બધાય મને મોટા મળ્યા છે, આ કેવા મહાન વ્યક્તિત્વો મને મળ્યા છે, આ કેવા મહાન સત્પુરુષ મને મળ્યા છે, આ કેવા મોટા મહારાજ મને મળ્યા છે, મારામાં શું માલ છે, મારામાં શું માલ છે તો હું મારામાં માલ માનું છું. કંઈક થાય છે એ ભગવાનને મોટાની કૃપા છે. કાલે જો હમણાં બંધ કરી દે મગજની લિંક જ બંધ કરી દે, મારે ગમે એટલું આની પર બોલવું હોય શું બોલે? જીભ જ જો પકડી લે તો મારે આની ઉપર ગમે એટલી વાત કરવી હોય તો બોલાય? ગમે એટલી બુદ્ધિ હોય ને વિચાર શક્તિ હોય ને વિવેક શક્તિ હોય, બધી ઉડી જાય. બધું જ ભગવાન આપણું જાળવી રાખે છે, બધું જ ભગવાનને મોટા પુરુષો અને સંતો ભક્તોની કૃપા આપણને જાળવી રાખે છે. એનો જે અહેસાસ કર્યા કરીએ તો આ શત્રુ વધારે પડતો આપણને હેરાન ના કરે, આ શત્રુ વધારે પડતી આપણી ચોટલી ના પકડે. આપણે કોઈ એવો દાવો ન કરી શકીએ કે હું પકડેલો નથી, પણ એ આપણને ઝાઝા પકડીને પછાડી ના શકે. એના માટે રોજ ભગવાનના સંતો ભક્તો, રોજ ભગવાનના સત્પુરુષ, રોજ ભગવાન એમની કૃપાનો વિચાર કરવો, મારી પર કૃપા છે, મારી પર દયા છે, મારી પર કરુણા છે, મારી પર વાત્સલ્ય છે, હું છોડું છું, એના કરતાં પણ મને મળેલા સંતો ભક્તો મોટા પુરુષો મારા અનંત સ્વભાવને છોડે છે, મારું કેટલું સહન કરે છે, મારું કેટલું પીવે છે. હું માન નથી છોડતો, મારી આગળ બધાય માન છોડે છે. આ બધા નિર્માનીની મૂર્તિઓ મારી આગળ માન છોડે છે. આવા વિચારો જ્યારે કરીએ ત્યારે ઓછામાં ઓછા માનરૂપી શત્રુ આપણને પછાડી શકે. કેવળ ભગવાનની કૃપા, કેવળ મોટાની અતિશય કૃપાને રાજીપો અને પોતાની જબરજસ્ત આ શત્રુથી દૂર રહેવા માટેની ખેવના, એ આ 3 વસ્તુઓ જ આ શત્રુથી બચાવી શકે છે. એટલે સ્વામી કહે છે, સમજીને એનો સંગ તજો, ન કરો એ પંચની પ્રતીત, હેતે શું હરીને ભજો. આ 5 જણા જે છે એની સ્વામી કે પ્રતીત કરવા જેવી નથી. હેતથી ભગવાનને ભજો, ભગવાનને ભજી લો, આ 5માં ક્યાંય પણ પ્રીતિ રાખશો નહીં એમ સ્વામી આપણને કહે છે. આવો અવસર જાય અમૂલ, પાછો તે પમાતો નથી, તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી. આવો અવસર અમૂલ્ય જઈ રહ્યો છે, કહેતા મનુષ્યનો જન્મ મળવો દુર્લભ. ભરતખંડમાં મનુષ્ય જન્મ દેવો પણ ઈચ્છે છે એ નથી મળતો. એ મનુષ્યનો મોઘામાં મોઘો જન્મ આપણને મળ્યો. અને સત્પુરુષનો યોગ તો ખગોળ ભૂગોળનું વચનામૃત એવું કહે છે કે 8 અબજ ને 64 કરોડ વર્ષ જ્યારે આપણા જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય.
8.64 billion યર્સ, અને એવા 30 દિવસનો મહિનો થાય, એવા 12 મહિનાનું વર્ષ થાય, અને એવા 100 વર્ષ બ્રહ્માજીની આયુષ્ય છે, એવા 3.5 કરોડ બ્રહ્મા 8 અબજ 64 કરોડ ગુણ્યા 12 કરોડ ગુણ્યા 30 કરો, એને ગુણ્યા 12 કરો, એને ગુણ્યા 100 કરો, અને એને ગુણ્યા 3.5 કરોડ કરો, અને જે આંકડો આવે ત્યારે આ જીવને મનુષ્ય જન્મમાં કોઈ સત્પુરુષનો યોગ થાય. બાકી મનુષ્ય જન્મ તો આવી જાય, પણ સત્પુરુષનો યોગ ના થાય. સત્પુરુષનો યોગ થાવો, કોઈ મહારાજના મોટા મુક્ત મળી જવા, એ આટલા દુર્લભ છે. આવો અવસર અમૂલ, અને જ્યારે મળે છે ત્યારે પણ આયુષ્ય પાછી કેટલી કળિયુગની અંદર મળ્યા હોય આપણને. હવે કળિયુગના જીવની આયુષ્ય 100 લખી શાસ્ત્રમાં એ તો પૂરી કોઈ કરતું નથી. આજે 100 તો માંડ માંડ હજારોમાં એક જતો હશે, બાકી 100 સુધી પહોંચતા નથી. એક તો ટૂંકી આયુષ, 24 કલાકમાંથી 10-12 કલાક તો ઊંઘવાના કાઢ નાખો, 2-4 કલાક ખાવા પીવાના કાઢ નાખો, એમાંય તમે સંસારમાં ઓહ તો વળી જોબોના તમારા કામના કાઢ નાખો, ત્યારે ભગવાનને મળવા માટેના કલાક રહ્યા કેટલા? 24 કલાકમાં. 24 કલાકમાં જે જગ્યાએ આપણે પહોંચવું છે, એવું જે અક્ષરધામ, એના માટેના કલાકો કેટલા, એની માટેની મિનિટો કેટલી? હવે એક એક દિવસની ભેગી કરીએ ને તો આખી જિંદગીની ભેગી કરો ને તો 4-5 વર્ષ માંડ થાય. બધી મિનિટો ને કલાકો ભેગા કરો ને 24 કલાકનો એક દિવસ બનાવો તો 5-10 વર્ષ તો બહુ થઈ ગયા. કારણ કે અડધું તો ઊંઘવામાં પાકું જ છે, જવાનું છે. અડધું રહ્યું એમાં કેટલા વ્યવહારો ને કેટલું બીજું બધું, એટલે કલાકોમાં કામ કરવાનું છે, મિનિટોમાં કામ કરવાનું છે. અને એવો અવસર અમૂલ્ય કે 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય જાય, ત્યાર પછી પાછા આવા શાસ્ત્રો, ત્યાર પછી આવા સત્પુરુષો મળ્યા છે. હવે ભગવાન આપણને કોઈ જગ્યાએ ભૂલા પડીએ તો તરત સત્સંગમાં આપી દેશે, પરંતુ મળ્યું છે ક્યારે આ યોગ? 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થયું ત્યારે. આટલો દુર્લભ યોગ એને સ્વામી કે પાછો તે પમાતો નથી. બહુ કઠણ છે, ક્યાંક ભૂલા પડી જઈએ, ક્યાંક ફસાઈ જઈએ તો આ પાછું મળવું દુર્લભ છે. એનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. સ્વામી કે આનો તપાસીને તોલ કરવો, ઊંડો અંતરમાંથી તોલ કરવો, કે જેનાથી એને ક્યારેય પણ કલ્યાણના માર્ગની અંદર વિઘન ના આવે આપણને. એટલે સ્વામી અહીં આગળ કહે છે. પછી સ્વામી છેલ્લી ઘડી કહે છે, માડી મુઠ્ઠી જુગતાની જેમ જીત્યા તો જીત થઈ. જુગારની અંદર બાજી રમવા કોઈ બેઠો હોય તો જીત્યો તો જીત્યો. એમ સ્વામી કે આ તો થોડા કલાકોની મિનિટોમાં કામ કરવાનું છે. કોઈ એવું ના માને કે મારે 70-80 વર્ષમાં કામ કરવાનું છે. 70-80 વર્ષ તો આપણે ગણીએ છે, વાસ્તવિકતાને આપણે જો જોઈએ તો 70-80 વર્ષનો ટાઈમ આપણી પાસે નથી. કારણ કે મેં જેમ કીધું એમ ઊંઘવાનો ટાઈમ, બીજો ટાઈમ, શરીરને બધો નાવા ધોવા ખાવા પીવાનો ટાઈમ, આ બધો કાઢીએ તો સમય રહ્યો કેટલો? એટલા ઓછા સમયની અંદર કેટલું મોટું કામ, ઠેક અક્ષરધામને મેળવવાનું કામ, અનાદિ મુક્તની પંક્તિમાં ભળવાનું કામ, સત્તારૂપ વર્તવાનું કામ, ઇન્દ્રિયો અંતઃકરણને જીતવાનું કામ, આ બધાય કામ આટલી મિનિટોમાં કરવાના છે. જેની માટે ઓલાને 96,000 વર્ષે પછાડી નાખ્યા. ટોટલીએ તો 96,000 વર્ષ સુધી એક જ લાઇનમાં બેઠા હતા, બીજું કાંઈ કરતા જ નહોતા, નહીં હોવાનું, નહીં ખાવાનું, બસ બેહી ગયા તે બેહી ગયા, તોય નથી પહોંચ્યા. અને આપણે બધાય કેટલી કેટલા કલાકોમાં મિનિટોમાં મંડ્યા છે, પણ ભગવાનને મોટાના બળે પહોંચાય છે, આપણા બળે નથી પહોંચાતું. પૂર્વના શાસ્ત્રોના ઇતિહાસો વાંચીએ ને તો હિંમત હારીને મૂકી દેવાનું થાય. પણ ભગવાન અને મોટા પુરુષના બળે જો સાચા થઈને મંડીશું તો શ્રીજી મહારાજે આ સત્સંગ એવો સ્થાપ્યો છે મહારાજ કે આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે. એ મહારાજનો પ્રતાપ છે કે કલાકોમાં કલ્યાણ આપે છે, મિનિટોમાં કલ્યાણ આપે છે, સેકન્ડોમાં કલ્યાણ આપે છે. એ શ્રીજી મહારાજનો પ્રતાપ છે. શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી આ કલ્યાણના પોટલા લઈને આવ્યા છે. એના મુક્તો કલ્યાણના પોટલા લઈને આવે છે, જેના કારણે કાદવ જેવા જીવને પણ ત્યાં લઈ જવો છે એટલે કામ થાય છે. પણ અવસર બહુ અમૂલ્ય છે. સ્વામી કે આ તો એવું છે ભાઈ, જુગારની બાજી નાખી છે,
જીત્યા તો જીતશઈ બાજી નાખી, કહે નિષ્કુળાનંદ તો એમ હાર્યા તો હારશઈ. જો કદાચ જીત્યા તો જીત્યા અને કદાચ હારી ગયા સ્વામી કે તોય ચિંતા ના કરતા. કેમ ચિંતા ના કરતા? હાર્યા તો હાર થઈ ગયા, એમ છોડી દેવાનું સ્વામી ના. સ્વામી કહે છે હિંમત રાખજો, હાર્યા તો હારશઈ. એનો અર્થ એ છે કે ભગવાનનો ભક્ત યોગ ભ્રષ્ટ થાય છે, ક્યારેય લક ચોરાશીમાં જતો નથી. કદાચ હારી ગયા તો તરત પાછું જ્યાં આવ્યા ત્યાંથી થાય. જેમ કે આ તમે નોટ લખો છો અત્યારે કથાની, અને તમે લખી દીધી, પછી તમે ફેર નોટ બનાવતા હો, હવે ઉપર જઈને ફેર નોટ બનાવવા બેઠા અને દાદા નોટ પેન હાથમાંથી પડી ગઈ, બરાબર, હાથને ઊંઘ આવી ગઈ, દાદાને ના આવે પણ હાથને આવી ગઈ અને નોટ પેન પડી ગયા, તો દાદા વિચારે થોડી વાર માટે આવે વિરામ. પછી તમે સૂઈ ગયા, પછી પાછા જાગો બે ત્રણ કલાક પછી, તો જે આગળનું લખેલું હોય જતું રહે કે રહે ત્યાં સુધી? રહે જેવું ને એવું. પછી તમારે જ્યાં સુધી લખ્યું છે ત્યાંથી આગળ લખવાનું થાય. એવી રીતે સ્વામી એમ કહે છે હાર્યા તો હારશઈ, એટલે અત્યાર સુધી જેટલું તમે કાપી લીધું, સ્વામી આપણને કહે છે તમે જેટલા ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય સિદ્ધ કરી લીધા છે, સ્વામી કે તમે બધાય ચિંતા ના કરતા, એટલું તો તમારું બેલેન્સ રહેશે. કદાચ આ જન્મે બાજી કોઈ ના જીત્યો, એક આશ્વાસન આપે છે સ્વામી, કે ન જીત્યો તો બીજા જન્મમાં જેટલું લખેલું છે ત્યાંથી શરૂ કરવાનું છે, નવેસરથી શરૂ કરવાનું નથી. આટલી ભગવાનની કૃપા અને દયા છે કે એટલું સેવ થઈ જ જાય, કોઈ દી ડિલીટ ના થાય. આપણે ડિલીટ નહીં મારવાનું, તો કોઈ દી ડિલીટ ના થાય. આ ફાઇલ હોય ને એને ટાઈપ કરે ને ઘણા પછી સેવ કરવાનું ભૂલી જાય તો ડિલીટ થઈ જાય, ફરી મહેનત કરવી પડે. એટલે આપણે જાણી જોઈને ડિલીટ નહીં મારવાનું, અને આપણી મહેનત એવી હોવી જોઈએ કે મારે આ જન્મે પૂરું કરવું છે, અને ભગવાનના સદગુરુનું બળ હોવું જોઈએ, ભગવાનના સંતો ભક્તોની કૃપા હોય. આપણે જીવ ઝાંકતા હોઈએ તો ભગવાન અને મોટાની કૃપાથી સ્વામી કે બાજી જીતાય છે. એટલે સ્વામી કે હિંમત હાર્યા વિના આ માર્ગે સતત ચાલ્યા કરવું, એમ આપણને પદ 38માં કહે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જે. વાલા ભક્તો, આજે 3 થી 5 દરમિયાન આપણું મંદિરનું એક 40 ફૂટનું સિમેન્ટનું એક કન્ટેનર આવી રહ્યું છે, બધો આપણા ઉત્સવનો સામાન આવી રહ્યો છે. એની અંદર ગઈકાલે પણ જાહેરાત કરી હતી એ પ્રમાણે યુવાન ભક્તો, સશક્ત ભક્તોની જરૂર છે. તો ત્યાં આગળ જ્યાં આગળ આવવાનું છે એનું એડ્રેસ